विक्रम संवत 2079 वैशाख सुद तीज है। आज तारीख 23/4/2023 रविवार रवि सभा में वाला वाला राजाधिराज वाला श्री हरिकृष्ण महाराज और आप सर्वे संतो श्री स्वामीनारायण मंदिर कुंडल धाम निवासी बधाज समर्पित बापा भक्तों वगैरह सौ ने भाव थी जय स्वामीनारायण। वाला भक्तों श्री स्वामीनारायण मंदिर कुंडल धाम आयोजित आ रवि सभा में आवो नजीक थईए भाग 12 मध्य बिंदु स्थल स्टेज कुटीर कुंडल धाम। सावधान थईने बधा ज सांभळे बधाने उपयोगी एवी एक सरस वार्ता तमारा माटे लईने आव्यो छुं। बगड़ेला केसने जे सुधारे ते खरो वकील कहेवाय, पण जे केसने बगड़वा ज न दे ते खरो वडील कहेवाय। वडील अने वकील में डिफरन्स आटलो छे, वकील केस सुधारे अने वडील केस बगड़वा ज न दे। वर्तुळमां मध्य बिंदु थी बधानु माप एक सरखु निकले छे, राइट? जो वडील मध्य बिंदु बने, वडील मध्य बिंदु बनी ने रहे, तटस्थ रहे, केंद्र में रहे, क्याय कोई में तणाई लेवाय न जाय, तो परिवार ना सभ्यो हरीफ मटी एक बीजाना पूरक बनी जाए, ईर्षा छोड़ी एक बीजा ने मदद करवा लागी जाए अने समस्या सुख में बदलाई जाए। पण वडील जारे तटस्थ भूमिका न भजवी शके त्यारे ते बीजा ने सरखो न्याय कदी न आपी शके। वडील ने क्या कोईक पात्र में वधारे आसक्ति बंधन के ममता के खेचाण थी जाए त्यारे वडील मध्य बिंदु में हवे नथी, एटले एनी वात वाणी वर्तन बधु थोड़ूक त्राहू बांगू थाशे। परिणामे बीजा जे कुटुंबना सभ्यो छे एने रास नहीं आवे, એટલે એકબીજાને મદદ કરવાને બદલે એકબીજાની સાથે હળીમળીને રહેવાને બદલે એકબીજાના હરીફ થશે, આગળ જવા પ્રયત્ન કરશે, એટલું નહીં પણ બીજાને ઈર્ષાએ કરીને પાછળ રાખવા માટેના કાંઈક નુસખા ઊભા કરશે। અને જો વડીલ મધ્યબિંદુ રહે, કેન્દ્રમાં રહે, તટસ્થ જ રહે, તો કુટુંબના બધા સભ્યો એકબીજાની હરીફાઈ નહીં કરે, ઈર્ષા નહીં કરે, પરંતુ એકબીજાને સાથે રહીને એકબીજાની ત્રુટીઓને એકબીજા પોતામાં રહેલી કંઈક સારી બાબતથી પૂરીને એવા પૂરક બનીને આનંદથી જીવશે અને એ કુટુંબમાં ગમે એવી આવેલી મુશ્કેલી પણ મહા આનંદમાં બદલાઈ જાય છે, જશે, એમાં શંકા જ નથી। વાલા ભક્તો એક કુટુંબની વાત કરવી છે, થોડું કુટુંબ મોટું છે પણ એમાં જે સંપ છે એ જોવા જેવો છે અને સંપનું કારણ એ પણ જાણવા જેવું છે અને સંપ કોને લઈને છે અને સાથી એવો સંપ એના કુટુંબમાં રહે છે એ વ્યક્તિની સમજણ પણ આપણે માત દેવી પડે એવી છે। વાલા ભક્તો આ કુટુંબના શારદાબેન ઘણાક સમયથી લગ્ન થયા બાદ પોતાને સાસરે રહે છે, ક્યારેક ક્યારેક પિયરમાં મળવા આવે। બેન શારદાનું આગમન પોતાના મોટા ભાઈ વિનોદને હંમેશ માટે ગમતું, બેન આવે એટલે ગમે,
જો કે વિનોદભાઈના વિશાળ કુટુંબમાં ક્યારે કેટલા મહેમાનો આવે છે કે જાય છે એની ક્યારેય કશી ગણતરી હોતી નથી. મોટું કુટુંબ ને, આવ્યા ગયા ચાલુ જ રહે. અને આવનાર દરેક વ્યક્તિને એવું લાગતું કે આ ઘરમાં તો તે વર્ષોથી રહે છે, પોતીકું લાગે. જ્યારે શારદાનું તો એ પિયર હતું. શારદા ઘણીવાર કહેતી, મોટાભાઈ તમારા ઘરમાં મને જે શાંતિ મળે છે ને ભાઈ, એવી શાંતિ મને મારા ઘરમાં મારે સાસરે પણ નથી મળતી. ક્યારેક થાય છે કે પૃથ્વી પરનું સ્વર્ગ એટલે જ મારા ભાઈનું આ ઘર. શારદાબેન જ્યારે જ્યારે વિનોદભાઈના ઘરમાં પગ મૂકતી એ સાથે જ શાંતિનો શ્વાસ લેતા એ એવું બોલતી, બસ મોટા ભાઈ હવે મને ખૂબ શાંતિ લાગે છે. પણ આજની વાત જુદી હતી. આ તો શારદાબેને મોટાભાઈની હામું જોયું એ સાથે જ એનાથી ધ્રુસકું મુકાઈ ગયું પિયરમાં આવતા જ. મોટાભાઈના દરેક સવાલોનો જવાબ માત્ર ધ્રુસકામાં જ અપાતો જોઈ આખરે વિનોદભાઈએ કહ્યું કે તું દુઃખી ના થઈ શારદા, તારા મોટાભાઈ તરીકે તારી ખુશીથી બધું હું કરવા તૈયાર છું. તારી ખુશીથી વધુ હું શું ઈચ્છું? તો આજ કેમ આટલી બધી દુઃખી થઈને સાસરેથી અહીંયા આવી છો? છે શું? કાંઈ પૂછું ને સીધું ધ્રુસકું, કાંઈ પૂછું ને સીધું ધ્રુસકું, કાંઈ બોલીશ કે રડ્યા જ કરીશ? ત્યારે બેન શારદા એવું બોલ્યા કે આણકોર એકાંતમાં ભાઈ આવો. આ આવ્યા. બોલો મોટાભાઈ, ખરેખર તમે નસીબદાર છો. કેમ બેન? મોટાભાઈ તમારે પાંચ પાંચ દીકરા અને એ પાંચેય દીકરાની પાંચ પાંચ વહુઓ, છતાં બધા આ ઘરમાં આ કુટુંબમાં કેટલા સંપીન રહેશે. ક્યારેય કોઈની વચ્ચે મન દુઃખ નથી થતું. મોટાભાઈ તમે નસીબદાર છો. મારે તો માત્ર બે છોકરા છે અને બે વહુ છે. જ્યારે હું નાનીને કંઈક કહું તો એ તરત જ મને કે તમને તો મોટી જ વાલી છે. અને મોટીને કંઈક કહું તો તરત જ મોટી મોઢું ચડાવે ને એમ કે તમને નાની જ વાલી લાગે છે ને. એ તો ઠીક મોટા ભાઈ, એ બંને જણા પણ અંદરો અંદર લડેશ, બે વહુ નહીં હંપ નહીં, અને બંને જુદા રહેવાની વાત કરેશ. મોટા ભાઈ તકલીફ એ છે કે એ બંને એમ માને છે કે હું એમના કરતાં બીજીને વધુ પ્રેમ કરું છું ને એમને નહીં, એટલે તો થાકીને હું બધાને છોડીને તમારી પાસે આવી છું. અરે ભાઈ ઘણી વાર તો હું કહું છું, તમારા મામાને ત્યાં જુઓ, પાંચ પાંચ વહુઓ પણ સંપીને કેવી રહે છે, જ્યારે તમે બે જણ પણ આમ. શારદાબેન કહેતા હતા ને તો વચ્ચેથી જ એના મોટાભાઈએ વિનોદભાઈએ વાત કાપી નાખી. વચમાં બોલી ઉઠ્યા, શારદા એક કામ કરને, શું? તું થોડા દિવસ અહીં રહે મારે ઘરે. આ વખતે તું અમારી જોડે જ અમારા રૂમમાં રહે. તને ઘણી બધી વાતો સમજાઈ જશે, સમજાઈ જાય. જે વાત ક્યારેય કોઈ જાણતું નથી એ બધી વાતો તું જાણે અને સમજે એવું હું ઈચ્છું છું. તેમ છતાં તને જે કંઈ અયોગ્ય લાગે તે તમ તમારે મને કહેજે ને. તું આખો દિવસ અમારી પાંચેય વહુઓની દિનચર્યા જોયા કર. દરરોજ રાત્રે મને તેની વાત કરજે. આખો દિવસ વોચ કર. સાંજે બધા મેસેજ આપજે. થોડા જ દિવસો બાદ શારદા મોટાભાઈને મળી અને એવું બોલી, મોટાભાઈ સૌથી મોટી વહુ શુભદાબેન આખો દિવસ કામ કરે છે, જ્યારે સૌથી નાની વહુ જ્ઞાનદાબેન કશું જ કામ કરતી નથી. વચલી યશદા અને વરદા નોકરીએ જતા પહેલાં તૈયાર થવામાં ખાસો સમય બગાડે છે, તૈયાર થાળી જમી લે છે. અને બીજા નંબરની જે મેઘદા એ તો ઘરનું ને બારનું
થોડું થોડું કામ કરે છે. એ ક્યાંય તમારી વહુમાં ઠેકાણું નથી. જોકે મેઘદા મોટે ભાગે શુભદા કહે છે એમ જ કરે છે, પણ બધાએ મોટું મન રાખે છે એ વાત પાકી. બાકી એકાદ વહુ કામ કરે ને બાકીની વહુઓ તૈયાર થાળી ખેંચીને જમવા બેસે એવું ના ચાલે. મોટા ભાઈ, આ તમારી વહુને થોડુંક શીખવાડવું જોઈએ તમારે. શારદાબેન તો બહુ હોશમાં એક હાહે બધું વિનોદભાઈ ને કહી નાખ્યું, આખા ઘરનો સ્ટડી. બોલો, હા શારદાબેન આવે છે. થોડા દિવસો અહીં રહ્યા હોય ને તો આખા ઘરને બજાડે એવા ખરા. ડખો કરે એવા છે એ, જ્યાં જાય ને ડખો થાય. હે બોલો, એક આવે સુખ ઉપજે ને એક આવે દુઃખ થાય. જે શેરીએથી અમુક નીકળે એ શેરી ઉજળ થાય, ઉતરાય ભાગી જાય. બોલો, ક્યાંય ન બે ઓલો આવે ડંગોરા વાળો, હાલતો જાય ને ઠોહો નાખતો જાય. શાંતિથી મોટાભાઈએ નાનાબેન શારદાબેનની બધી વાત સાંભળી, પછી એની હામું જોઈને બોલ્યા, શારદા જોઈને બધું મારા ઘરમાં? હા બોલ બેન. આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ, આવા બધાના સ્વભાવ છે છતાં પણ, પ્રેમ અને સંપ રાખવાની જવાબદારી વડીલોની છે. બધું આમ જ હોય, મરચું તીખું જ હોય, લીંબુ ખાટું જ હોય, ગોળ ગળ્યો જ હોય, આમ બધું હોવા છતાંય સારું શાક બનાવવાની જવાબદારી રસોઈયાની છે. આંગળા કડી જાવ એવું બને, આવડે તો વડીલોની જવાબદારી છે. શારદા, જ્યારે બીજા નંબરની વહુ મેઘદા આવી પરણીને અમારા ઘરમાં, ત્યારે શુભદા અને મેઘદા વચ્ચે કામકાજ બાબતે ઘણા મન દુઃખ થતા હતા. બીજા નંબરની આવીને મોટી શુભદા, પછી બીજી આવી મેઘદા, એ બે ભેગ્યું થઈ અનડખા શરૂ થયેલા. હવે બેન થયા હતા, પણ બંનેને મેં વારાફરતી મારી પાસે બેસાડીને એકબીજાની ગેરહાજરીમાં બહુ સમજાવેલા. સમજણ જ સુખનું મૂળ છે. કેવી રીતે સમજાવેલા? તો મોટી વહુ શુભદાને મેં એવું કહેલું કે શુભદા, તું મોટી છો, તારું મન પણ ઘણું જ મોટું છે, તું એમનામ મોટી નથી, તારું દિલય મોટું છે, અમને તારા ઉપર ઘણો પ્રેમ છે, અમે ઈચ્છીએ છીએ કે તું મેઘદા ઉપર પણ આટલો જ પ્રેમ રાખ, મનનો નાનું કરીશ. ભગવાને તને મોટું મન આપ્યું છે ને તાર નાનું શું કામ કરવું, ચાય બુજીને મોટું રાખ, એવું અમે મોટીને સમજાવતા. એનાથી નાની મેઘદાને પણ એકાંતે બોલાવીને હું કહેતો કે મેઘદા તારું નામ કેટલું સરસ, મેઘમ દદાતી ઇતિ મેઘદા, જે વરસાદ વરસાવે હંમેશા પોતે વર્ષીને બીજાને આનંદ આપે છે એ મેઘદા, તું પણ ચારે બાજુ તારો પ્રેમ વરસાવીને આ ઘરને સ્વર્ગમાં બદલી નાખે. બાપ વાહ વાહ થઈ જશે, મને તારા માટે ખૂબ જ માન છે. આવું પાછું કહેવું પડે, તું બહુ વાલી છો ને, તું બહુ ડાઈ છો ને, આ બધું કમ્પ્લીટ છે, જરાક બસ આટલું સુધારી નાખ ને, આ હા હા હા, પછી જો કમાલ. તું ઈચ્છે છે તો શુભદા પર પણ પ્રેમ વરસાવીને એને જીતી લે, થઈ જશે. હા હા, એ મોટા હોય તો શું, તું કેમ કરશે, ત્યાં તો અમારા બંનેના મન જીતી જ લીધા છે ને સાસુ સસરાના, તો જેઠાણીનું મન જીતતા તારા જેવી ડાય વહુને વાર કેટલી, જાદુ માર, થોડો પ્રેમ કર. આવું હું બીજા નંબરની વહુને બેહાડીને શીખવાડતો. હવે એક શુભદાનું મન જીતતા મેઘદાબેન તમારે વાર કેટલી લાગશે બોલો. વિનોદભાઈ થોડું અટકી પાછા એના બેન શારદાની હામું જોઈને બોલ્યા, શારદા આ વાતની બંને વહુઓ પર જાદુઈ અસર થઈ, મેં બેને આવી રીતે પ્રેમ આપી, થોડાક એના વખાણ કરીને એને સમજાવીને કમાલ થઈ, ઈલમકી લકડી. બંને જણા એકબીજાને વધુમાં વધુ પ્રેમ આપવા તત્પર રહેવા લાગ્યા. પછી જોવાનું, વળી તે જોયું કે જ્ઞાનદા ઘરના બધા બાળકોને ભણાવે છે,
એટલું જ નહીં, બાળકો એની જોડે એટલા હળીમળી ગયા છે કે એની પાસે તરત ભણવા બેસી જાય છે. પરિણામ સ્વરૂપ આ ઘરના દરેક બાળક સ્કૂલમાં પ્રથમ નંબરે આવે છે. અને મોટી શુભદાએ શરૂઆતમાં મને તારા જેવી જ વાત કહેલી ત્યારે મેં શુભદાને મારી પાસે બેસાડીને કહેલું કે તારા પગલે ઘરમાં શુભ કામની શરૂઆત થઈ, તું પહેલી આવી છો, તારું નામ શુભદા, તું તો સૌથી મોટી છો, એટલે દરેક રીતે પ્રેમમાં સૌ પ્રથમની હકદાર તું જ છે. બધાને પ્રેમ તારે જ આપવાનો હોય થોક બંધ. જેમ અમે તને પ્રેમ આપીએ છીએ તેમ તું પણ જ્ઞાનદાને પ્રેમ આપ. હું જાણતો હતો કે જ્ઞાનદા પુષ્કળ શ્રીમંત કુટુંબમાંથી આવેલી છે, એણે ક્યારેય કંઈ જ કામ કર્યું નથી. હા, ભણવામાં ખૂબ તેજસ્વી હતી, મને ખબર હતી કે એ કામ કરી શકવાની નથી, પણ ભણાવી શકે, કામ નહીં કરી શકે. તેથી મેં જ્ઞાનદાને પણ બોલાવીને કહ્યું, જ્ઞાનદા તું તો સૌથી નાની વહુ છે અને ખૂબ લાડકી છો, આ ઘરમાં ઘણા બધા બાળકો છે એ બધાને ભણાવવાની જવાબદારી આજથી તારી. અને એ કામ એણે સહર્ષ સ્વીકાર લીધું. દરેક બહુ ઈચ્છતી હતી કે પોતાનું બાળક પ્રથમ નંબરે પાસ થાય, ટ્યુશનમાં આવવા જવાનો સમય બગડે, તે ઉપરાંત એક કલાકમાં બાળક કેટલું શીખી શકે ટ્યુશનમાં. જ્યારે જ્ઞાનદા તો આખો દિવસ બાળકો સાથે રમતી જાય, બાળકોને રમાડતા રમાડતા પણ ભણાવીતી જાય, રમાડતા રમાડતા ભણાવી દેતી. ખરેખર બાળકો સાચવવા એ પણ એક અગત્યનું અને બહુ મોટું કામ છે. યશદા અને વરદા એ મારી ત્રીજા અને ચોથા નંબરની પુત્રવધુઓ, એ બંને જણા નોકરી કરતા હતા. યશદા આ ઘરમાં આવી ત્યારે શરૂઆતમાં યશદાનું નોકરી કરવાનું શુભદાને અને મેઘદાને ખૂંચતું, પરંતુ યશદા ખૂબ સંસ્કારી કુટુંબમાંથી આવેલી, પહેલો પગાર થતાં જ શુભદા મેઘદા અને એની સાસુ માટે હાડીઓ ખરીદી લેવી. બધાએ લેવાની ના પાડી ત્યારે બોલી, હું માનું છું કે તમે મારો પ્રેમ ઠુકરાવી દીધો છે. અને એની આંખમાં આવેલા આંસુ જોઈ બધાએ હાડીઓ પટાપટ સ્વીકારી લીધી. પરંતુ ત્યારબાદ યશદાની ચકોર આંખો એ વાતનું ધ્યાન રાખતી કે કોને કઈ વસ્તુની જરૂર છે, ઘરમાં કઈ વસ્તુ જોઈએ છે. ક્યારેક છોકરાઓની ચોપડીઓ તો ક્યારેક કોઈનું સ્વેટર કે કોઈના પેન્ટ કે ખમીસનું કાપડ, પગાર થતાં એ બધી વસ્તુઓ ઘરમાં આવી જતી. ત્યારબાદ તો વરદા પણ નોકરી કરતી કરતી સાસરે આવી. વરદા પણ યશદાનું જોઈએ પ્રમાણે જ વર્તવા માંડી. એટલું જ નહીં, ખરીદી કરતાં વધેલો પગાર બંને જણીઓ મારા હાથમાં મૂકી દેતી. દરેક પુત્ર પણ પોતાનો પગાર મારા હાથમાં આપી દે છે. મોટા બેન, બેન શારદા તું નહીં માને કે અત્યારે બધાએ દીકરા અને વહુઓને માટે આ પૈસામાંથી મેં 5 બંગલા એક જ લાઇનમાં ખરીદી લીધા છે, છતાંય કોઈ જુદા રહેવા તૈયાર નથી. દરેકને એવું લાગવા માંડ્યું છે કે અમે એકબીજા વગર અધૂરા છીએ. અહીં બધા જ એકબીજાની જરૂરિયાતોનો વધુ ને વધુ ખ્યાલ રાખવા માંડ્યા છે. તમે પ્રેમ આપો તો સામે પ્રેમ મળે જ. તમે કોઈકની સામે હસો તો સામો માણા હસે જ, અને ડોળા કાઢો તો ડોળા કાઢે જ. અત્યારે કદાચ 5માંથી એકાદ વહુ પણ જો પિયર જાય છે તો ઘરમાં બાકીના બધા સભ્યો ઉદાસ બની જાય છે. દરેક વ્યક્તિ એકબીજાના હરીફ નહીં, એકબીજાના હરીફ નહીં, ઈર્ષાળુ નહીં, પણ એકબીજાના પૂરક થઈને રહે છે. તેથી બધા પાસા પૂરા થઈ જાય છે અને બધા સુખી છે. આપણી જિંદગીમાં આપણે તમામ ગુણોને ક્યારેય કળાને પામેલા હોતા નથી, પરંતુ ભગવાન આપણી ત્રુટીને પૂરે એવા કળાવાન બુદ્ધિવાન માણસોને આપણી આગળ પાછળ ગોઠવી દે છે. એની કળા અને બુદ્ધિ જોઈને એની ઈર્ષા કરવા કરતાં આપણી ત્રુટીઓ એની કળા અને બુદ્ધિથી આપણે પૂરતા રહીએ, કેટલું મસ્ત કામ બની જાય. પણ મોટાભાગના માણસ કોકનામાં કંઈક સારું ભાળે એટલે ઈર્ષા કરે, ઈર્ષા ન કરે ને એને પૂરક રાખે તો શું વાંધો છે. આપણી શેરીમાં બાજુવાળો ગાડી લાવે એની ઈર્ષા કરવા કરતાં આપણે એમ માનીએ ક્યારેક આપણે બીમાર રહીશું તો કામ લાગશે, કામ લાગે. બસ આટલું જ સમજવાનું છે. હરિએ દીધેલ પૂરકને હરીફ માનતા જ્ઞાન, આ દુનિયામાં બહુ લોકે ભોગ્યું છે નુકસાન. હરિએ દીધેલ પૂરકને, હોય જ આપણને પૂરક કોક આપ્યો જ હોય, પણ એને આપણે હરીફ માનીએ અને ઈર્ષ્યા કરીએ, આ દુનિયામાં તેથી બહુ લોકે ભોગ્યું છે નુકસાન.
पूरक तमे जो मानशो तो ईर्ष्या नहीं ज थाय। एने आपणे आपणी त्रुटीनो पूरक मानिए तो एने विषे आपणने ईर्ष्या भाव आवे ज नहीं। एमनी जे काई कला के आपणा करता विशेषता छे એને સ્વીકારી લઈએ અને આપણી ઘટતી વિશેષતામાં એનો જ ઉપયોગ કરીએ અને લાભ લઈએ, શું કામ ઈર્ષ્યા કરીએ? હે ભાઈ, થોડા નિર્માની થઈએ ને। પૂરક તમે જો માનશો, એ વ્યક્તિને તમારી ત્રુટીઓનો પૂરક માનશો તો ઈર્ષ્યા નહીં જ થાય। જ્ઞાન તમારી ખામીને, એ જ્ઞાન તમારી ખામીને પૂરતો રહેશે સદાય, એ ખામીઓને પૂરતો રહેશે સદાય। બેન શારદા, તું તો રસોડામાં મારા કરતા વધારે જાણે છે, ખરું કે નહીં? હે, એક વાસણથી બધી રસોઈ ના બને, બધાનો રોલ અલગ અલગ હોય છે। એક મસાલાથી સારી રસોઈ ના થાય, કેમ? બધાનો રોલ અલગ અલગ હોય છે। પરિવારમાં બધા એક સરખા ના હોય, કેમ? બધાનો રોલ અલગ અલગ હોય છે। હર કોઈ હરીફ મટી પૂરક બને, હર કોઈ હરીફ મટી પૂરક બને તો સુખી થવાય, કેમ? બધાનો રોલ અલગ અલગ હોય છે। બધી આંગળીઓ એક સરખી છે કે નાની મોટી છે? કેમ જે બધાનો રોલ અલગ અલગ હોય છે। શારદા, તું આજે આ ઘરને સ્વર્ગ માને છે, પણ ઘરને સ્વર્ગ બનાવવા વડીલોએ મધ્યબિંદુ બનીને મહેનત કરવી પડે છે। તટસ્થ રહીને, કેન્દ્રમાં રહીને, કોઈમાંય તણાઈ ગયા વિના, વાલા દવલા કર્યા વગર મહેનત કરવી પડે છે। દરેકના મન સાચવવા પડે છે, અને મન જીતવા માટે ક્રોધ નહીં પણ પ્રેમનું હથિયાર વાપરવું પડે છે। અત્યારે પાંચેય વહુઓ એવું જ માને છે કે અમને એમના માટે ખૂબ જ પ્રેમ અને માન છે। આ આપણે આપણી છાપ ઊભી કરવી પડે, દરેકને એવું આપણા પ્રત્યે લાગવું જોઈએ કે એને મારા પ્રત્યે બહુ પ્રેમ ને માન છે। શારદા, એક વાત યાદ રાખ, જેમ વર્તુળમાં એક મધ્ય બિંદુ હોય ત્યાંથી તમે વર્તુળ સુધી કોઈ પણ લીટી દોરો તેનું માપ સરખું જ આવે, તેમ કુટુંબમાં વડીલનું સ્થાન એક મધ્ય બિંદુ જેવું છે। કુટુંબના કોઈ પણ સભ્ય પ્રત્યે એક સરખો જ પ્રેમ અને માન રાખવાના હોય છે એમણે। ભૂલ દરેકની થાય છે, પણ એ વ્યક્તિને એકલીને પાસે બેસાડીને પ્રેમથી કહેવાનું હોય છે, બીજી વ્યક્તિના દેખતા એને અપમાન કરીને નહીં। શારદા, જો દરેક વડીલ આવું મધ્ય બિંદુ બની જાય તો મને નથી લાગતું કે પૃથ્વી ઉપર સ્વર્ગ ન ઉતરે। બીજા દિવસે સવારે મોટાભાઈ આંખ ખોલી ત્યારે રૂમમાં શારદાબેનની પથારી ખાલી હતી। શારદાબેનને ભાળ્યા નહીં રૂમમાં, બહાર નીકળીને જોયું તો શારદાબેન તો બેગ તૈયાર કરી રહ્યા હતા। મોટાભાઈ સામે નજર મળતા જ બોલી ઉઠ્યા, મોટાભાઈ મને રોકવાનો પ્રયત્ન ના કરતા, હું જાઉં છું, મારે પણ બનવું છે મારા પરિવારનું મધ્ય બિંદુ। જામી ભાઈ, જામી, પરિવારમાં નાની વાતને મોટી કરીએ તો પરિવાર નાનો બની જશે, માટે થોડું જોયા કરજો, થોડું જતું કરજો, થોડું જાતે કરજો, પણ ડખો ન કરતા। પરિવારમાં નાની વાતને અમથી અમથી ચોળીને ચીકણી કે મોટી કરીએ તો પરિવાર નાનો બની જાય, મતલબ કે બધા નોખા નોખા થઈને નોકે નોકે ઘરે રહેવા જતા રહેશે, પછી મોટો બોળો પરિવાર બધા ભેળા રહીને હોય એવો નહીં રહે। માટે થોડું જોયા કરજો, ધીરજ રાખીને, થોડું જતું કરજો, લેટ ગો, અને થોડું જાતે કરજો। બધા ઓર્ડર નાખ્યા કરવા કરતાં થોડુંક જાતે કરવું, શું જતું રહ્યું અને શું જાતે કરવું એ સમજાય તો સમસ્યા સુખમાં બદલાઈ જાય। એ ભાઈ, શું જતું કરવું, શું જાતે કરવું, આવું બધું જો સમજાઈ જાય તો મુશ્કેલી આનંદમાં આવી જાય। માટીએ સંપ કર્યો તો ઈટ બની, માટીએ સંપ કર્યો તો ઈટ બની, ઈંટોએ સંપ કર્યો તો ભીત બની,
ભીતોએ પરસ્પર જોડાણ કર્યું, સંપ કર્યો તો ઘર બન્યું. મને અડતી નહીં એમ કે ઘર બને. જો નિર્જીવ વસ્તુ જોડાય તો પણ કેટલાયને સુખદાયી બને છે, જો સજીવ આ વાત સમજે તો બધાયને સુખદાયી બને કે ન બને. સૌને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે, પ્રેમમાં, વેમમાં નહીં. અને સૌને નોખા કરવાની તાકાત વેમમાં છે, વેમના ઓહળ હોય નહીં. ખોટે ખોટી કલ્પનાઓ અને શંકાઓ એકબીજામાં કરીને આપણે જે ગ્રંથિઓ બાંધીએ છીએ ને એને લઈને પછી સુખ રહેતું નથી. માટે એકબીજાની ખામી નહીં પણ ખૂબી જુઓ, એકબીજાના અભાવ નહીં પણ ભાવ જુઓ તો સાહેબ તમારું ઘર ભગવાનને રહેવાનું ઘર બની જશે. હલો બોલો, ખૂબી ખોળો. જ્ઞાન જીણી, જ્ઞાન જીણામાં જ્ઞાન જીણામાં જીણી સ્વ ખામી તમે જુઓ અને પર ખૂબીને ખોળોને જુઓ. બે વસ્તુ જોવાની છૂટ, પણ પોતાની ખામી અને બીજાની ખૂબી. જ્ઞાન જીણામાં જીણી સ્વ ખામી પર ખૂબી જ, બીજાની ખૂબી જ જોજો, ખામી નહીં. અને પોતાની ખૂબી નહીં, પોતાની ખામી જ જોજો તો શું થશે? હરીને જશો પતી ગયું, કલ્યાણ થઈ જશે. આપણે ત્યાં તાન કરું ને એટલે વાત એમ આવે. સૌને જય સ્વામિનારાયણ.